રાજીનામાની વાત પર વિમલ ચુડાસમાની સ્પષ્ટતા, કહ્યું હું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક રહીશ, હું કોંગ્રેસ છોડવાનું નથી, મને બદનામ કરવા અફવા ફેલાવાય છે, છેલ્લા 6 વર્ષથી હું સ્પષ્ટતા કરતો આવ્યો છું, કોંગ્રેસે મને ઘણું જ આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક, સોનિયા ગાંધી બેઠકમાં હાજર, સાંસદોના સસ્પેન્શન મુદ્દે બેઠકમાં ચર્ચા, બંને સદનોમાંથી કોંગ્રેસના 57 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડેડ સાંસદોને લઈને લોકસભા સચિવાલય દ્વારા સર્ક્યુલર જાહેર કરાયો, સંસદ પરિસરમાં નહીં પ્રવેશી શકે સાંસદો, સંસદ રૂમ, લોબી અને ગેલેરીમાં જવા પર પ્રતિબંધ, સસ્પેન્શન બાદ સંસદ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કરી રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રી, ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિની ટીએમસી નેતાએ મિમિક્રી કરવા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપ્યું નિવેદન, કહ્યું સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિના અપમાનથી નિરાશ છું. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટી, 2 ધારાસભ્યના રાજીનામાથી ધારાસભ્યોની સંખ્યા 180 થઈ, ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણીના રાજીનામા. દેશભરમાં વધતા કોરોના કેસથી સરકાર એલર્ટ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની વિડીયો કોન્ફરન્સથી બેઠક, રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોના સંદર્ભે ચર્ચા, આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર. કોરોનાના નવા વેરિયન્ટને ડબલ્યુએચઓએ લિસ્ટમાં કર્યો શામેલ, ડબલ્યુએચઓએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં મૂક્યો, JN.1 ને ડબલ્યુએચઓએ અલગથી વર્ગીકૃત કર્યો. ડબલ્યુએચઓએ કહ્યું આ વેરિયન્ટ વધારે ખતરનાક નથી, નવા વેરિયન્ટના સંક્રમણ પર અમારી નજર. દેશમાં 24 કલાકમાં કોરોનાના 341 નવા કેસ, કોરોનાના કેસીસમાં સતત વધારો, ગઈકાલે કોરોનાના 142 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાંથી સામે આવ્યા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2311 થઈ. વધતા કોરોના કેસીસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ પર ભાર આપવા આરોગ્ય વિભાગે સૂચના આપી, કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક. ડુંગળીના ભાવ મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાનું નિવેદન, ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ, સહકારી સંસ્થાઓ ડુંગળીની ખરીદી કરશે, નાફેડ સહિતની સંસ્થાઓને કામગીરી સોંપાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ડુંગળીના ભાવ મુદ્દે કહ્યું માર્કેટમાં ડુંગળીની અછત ન ઊભી થાય તેવો પ્રયાસ, નાફેડ દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, નિકાસ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે કમિટી નક્કી કરશે. સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડૂતોનો વિરોધ, કચેરીમાં ખોખો રમી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ, સૌની યોજનાની ઓફિસમાં 20 ગામના ખેડૂતોનો વિરોધ, પાણી બંધ થતા જીરું વરિયાળીનો પાક સુકાવા લાગ્યો. ગીર સોમનાથ જિલ્લા કોર્ટે ઉના અને કોડીનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ કર્યા, અરજદારોને માર મારવા મુદ્દે કોર્ટે કર્યા કાર્યવાહીના આદેશ, આરટીઆઈ કાર્યકર્તાને પોલીસે માર મારતા કોર્ટમાં કરી હતી અરજી. અમરેલીના લીલિયામાંથી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, વનસ્પતિ તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું, લીલિયા પોલીસે બેરલ, ડબ્બા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ આરોગ્યની ટીમે દાણાપીઠ, પરા બજાર અને જૂના યાર્ડમાંથી નમૂના લીધા, સેમ્પલના પરિણામ આવતા 3 માસનો સમય લાગશે, ગાંધીનગર ફૂડ સેફ્ટી વિભાગે આપી હતી ડ્રાઇવની સૂચના. સુરત કોર્ટે માથાભારે સજ્જુ કોઠારીની અરજી ફગાવી, બીમાર માસીના બહાના હેઠળ 25 દિવસના જામીન માંગ્યા હતા, ગુજસી ટોકના ગુનામાં જેલમાં બંધ છે સજ્જુ કોઠારી. સુરતમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી, ઓલપાડમાં સાયણ ગામે ખાણીપીણીની લારી ધારકને 500 રૂપિયા દંડ ફટકારાયો, સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવા માટે કાર્યવાહી કરાઈ. સુરત ડાયમંડ બુલ્સને ગૂગલ પર દેશમાં 672 કરોડ વખત સર્ચ કરાયું, 5 દિવસમાં વેબસાઇટ પર 24,000 લોકોએ મુલાકાત લીધી, સમગ્ર રાજ્યમાંથી 93 લાખ લોકોએ સર્ચ કર્યું, જ્યારે એક્સ પર 36,000 લોકોએ SDB ટેગ કર્યું. રાજ્ય પોલીસ વડા અમદાવાદ CP કચેરીએ પહોંચ્યા, DGP વિકાસ સહાય પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી, પોલીસ કમિશનર કચેરીની કામગીરીનું નિરીક્ષણ કર્યું, વાર્ષિક કામગીરી અંગે માહિતી મેળવાશે.
અમદાવાદ શહેરના તમામ આઈપીએસ અધિકારીઓ સીપી કચેરી હાજર રહ્યા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવશે. ક્રિસમસ 31 ડિસેમ્બરની ઉજવણી સમયની તૈયારીઓની સમીક્ષા કરી સ્ટેડિયમ કાંડ તોડકાંડ જેવું નહીં તે મુદ્દે વિચારણા થઈ શકે. ન્યૂડ કોલ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, ન્યૂડ કોલ આવે તો ડરવાનું નથી, ડરની સુસાઇડ શા માટે કરવું જોઈએ, આવા કોલ આવે તો પોલીસને જાણ કરો, તમને મદદ ન મળે તો મારા કાર્યાલયમાં ફોન કરો. અમદાવાદમાં કોલેજના ગ્રેજ્યુએશન ડેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની યુવાનોને સલાહ, કહ્યું તમે બધું કરજો પણ ડ્રગ્સની ફેશનમાં ન જતા, ટીનેજમાં ડ્રગ્સની લત લાગે છે, મારી વિનંતી છે કે જીવનમાં ફાવે તે કરો, સંકલ્પ લેજો કે ડ્રગ્સના રવાડે નહીં ચડો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને સલાહ આપતા કહ્યું યુવાનોનું કરિયર બરબાદ ન થાય તેનું વિચારીએ છીએ, સપના જુઓ તે સાકાર કરજો, મંજિલ દૂર હોય પણ ડગમગશો નહીં, મહેનત કરશો તો સફળતા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કેબિનેટમાં સમીક્ષા થશે. માવઠામાં નુકસાનીના સર્વે સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. કોરોનાના કેસ સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે, મુખ્યમંત્રી કેબિનેટ બેઠક બાદ દિલ્હી જશે. સાંજે પીએમ મોદી સાથે મુલાકાત થાય તેવી શક્યતા. વાયબ્રન્ટ સમિટને લઈને પીએમ મોદી સાથે મુલાકાત. જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ. પોલ ટેસ્ટની પ્રક્રિયાના નિયમોનું પાલન ન થવાના કારણે ભરતી રદ. 6 માર્ચ, 13 માર્ચ અને 9 સપ્ટેમ્બરે લેવાઈ પરીક્ષા હતી. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ, ફરિયાદના આધારે તપાસ કમિટી રચવામાં આવી. જેટકોની પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ. રાજકોટમાં ઉમેદવારોએ સમય બગાડવા અંગે નારાજગી દર્શાવી પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ ગેરરીતિને લઈને સવાલ ઉઠાવ્યા. ઉમેદવારોની જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં. જેટકોની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન, કયું પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પણ રદ કરાઈ, નિમણૂક પત્ર આપવાની વાત થઈ એટલે જેટકો જાગ્યું, ગેરરીતિની વાત જણાઈ તો પરીક્ષા અચાનક રદ કરી. પાટણમાં ખાણ ખનીજની ગાડીમાંથી જીપીએસ ટ્રેકર મળ્યું. બેફામ મળેલા ખનીજ માફિયાઓ સામે તંત્ર નબળું સાબિત થયું. ગાડી સર્વિસ માટે આપતા જીપીએસ ટ્રેકર મળી આવ્યું. ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી. તો ડુંગળીની નિકાસબંધીના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક નોંધાઈ. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક નોંધાઈ હતી. લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં જીવી રહેલ મોરબીવાસીઓ માટે એક આશાનું કિરણ. તાજેતરમાં મોરબી નગરપાલિકા દ્વારા એક બાંધકામની મંજૂરી રદ કરવામાં આવી છે તો અન્ય એક બાંધકામને સ્ટે આપવામાં આવ્યું છે. આણંદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા સ્થાનિકોમાં રોષ. સિરપની બોટલ્સ, દવાના ટીપાનો જાહેર રોડ પર નિકાલ. હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કર્યા હોવાની આશંકા. આરોગ્ય વિભાગ, જીપીસીબી અને ડ્રગ્સ વિભાગની એકબીજાને ખો. બનાસકાંઠામાં દિવસે વીજળી આપવાની માંગને લઈને ભારતીય કિસાન સંઘની રેલી. વડગામ તાલુકા સંઘથી વડગામ વીજ કચેરી સુધી રેલી. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ. રામ મંદિરના ધ્વજ, સ્તંભ, દાન પેટી, દરવાજાના કડા અને તાળા સહિતની વસ્તુઓ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવાયા. જામનગર પાલિકાની દ્વિમાસિક સામાન્ય સભા મેયર વિનોદ ખીમસૂરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ. સભામાં અલગ અલગ પ્રશ્ને વિપક્ષના જાગૃત સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી. રાજકોટમાં આનંદ નર્સિંગ કોલેજમાં ભોજનમાં ઈયર નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો. એનએસયુઆઈએ કોલેજમાં રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ. ભોજનમાં ઈયરનો વિડીયો થયો હતો વાયરલ. વાંકાનેર સિટી પોલીસના 3 કર્મચારીઓની બદલી. નકલી ટોલ નાકા પ્રકરણમાં બદલી થયાની ચર્ચા. આરોપી પકડવામાં નિષ્ફળ પોલીસે ડી સ્ટાફના જવાન બદલ્યા. દિવ્યરાજસિંઘ અને કૃષ્ણસિંઘ ચાલાની આંતરિક બદલી. દ્વારકામાં આવી પહોંચી 1 કિલો સોના અને 7 કિલોગ્રામ ચાંદીથી બનેલ સુવર્ણ પાદુકા. સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી અયોધ્યા રામ મંદિરમાં સુવર્ણ પાદુકા બિરાજશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. જૂનાગઢના 2 સાધુઓને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ. ગિરનાર મંડળના શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુને આમંત્રણ. ભાવનગર સોમનાથ હાઈવે પર ઇકો અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5 લોકોને ઇજાઓ પહોંચી. વડોદરામાં કેટલાક વિસ્તારમાં પાણી કાપ ઝીંકાઓ. આજથી 2 દિવસ 50 લોકોને નહીં મળે પાણી. લાલબાગ માંજલપુરમાં પાણીની લાઇનનું કામ હાથ ધરાયું.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બેદરકારીના દ્રશ્યો. લોકાર્પણના 24 કલાક બાદ ડુક્કરનું ટોળું પરિસરમાં ઘૂસ્યું. ડુક્કરનું ટોળું ઘૂસી જતા યાત્રિકો ગભરાઈ ગયા. સુરતની 2 શાળા 1 નાગરિક સુવિધા કેન્દ્રમાં ચાલે છે. 2 સ્કૂલોનું ડિમોલિશન થયું, છતાં હજુ સુધી નવી શાળા નથી બનાવવામાં આવી, જેના કારણે 2000થી વધુ વિદ્યાર્થીઓ જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા. કલોલના તેરસાપરા પાસે એસટી બસ વીજ ડીપીમાં ઘૂસી. બસમાં સવાર 40 મુસાફરોનો બચાવ. ડીપીમાં વીજ સપ્લાય બંધ હોવાથી મુસાફરો સુરક્ષિત. બસ કલોલથી હિંમતનગર જવા નીકળી હતી. જુલામાં શ્યામ જ્વેલર્સમાં 3 લાખના દાગીનાની ચોરી. તસ્કરો 3 લાખથી વધુના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થયા. અમરેલી એલસીબીની ટીમે મહારાષ્ટ્રની ઈરાની ગેંગના 1 સભ્યને દબોચી લીધો. સુરતમાં બચત યોજનાના નામે 31 લોકો સાથે ઠગાઈ. 39 લાખની ઠગાઈમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. પૂર્વ કોર્પોરેટરના ભાઈની પણ છેતરપિંડીમાં ધરપકડ કરાઈ. રૂપિયા ન ચૂકવી યોજનાના નામે ઠગાઈ કરી. જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાં દાગીનાની ચોરી. પર્સની ઉઠાંતરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. ભવનાથના કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન બની ઘટના. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ગોદાવી જમીન કૌભાંડ મુદ્દે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે કોર્ટે રાહત આપી. ગ્રામ્ય કોર્ટે જામીન અરજી કરી મંજૂર. આખરે જેલની બહાર આવશે રમણ પટેલ. 30 ઓગસ્ટ 2020થી હતા જેલવાસમાં. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. લુખ્ખા તત્વોએ 6 થી 7 બાઇકમાં તોડફોડ કરી. ગુરુપ્રસાદ ચોક નજીક અંકુર રોડ પર તોડફોડની ઘટના બની. રાજકોટમાં એસટી મુસાફરો અને કર્મચારીઓ વચ્ચે બબાલ. બસ મુદ્દે ફરિયાદ કરવા આવેલા મુસાફરોને હાલાકી. મુસાફરોને 1.25 કલાક સુધી ફરિયાદ બુક ન આપી. મોરબી જવા માટે 1 જ સમયે 2 બસ મુકાતા બબાલ. તો ગાંધીનગરમાંથી નકલી જીએસટી અધિકારી પકડાયો. એલસીબીએ કમલેશ પંચાલ નામના વ્યક્તિની ધરપકડ કરી વેપારીના ત્યાં રેડ કરવા પહોંચ્યા હતા. જીએસટી ઓફિસરના નામે પૈસા માંગ્યા હોવાથી થઈ હતી ફરિયાદ. વડોદરામાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના વાહનોમાંથી ડીઝલ ચોરતા ડ્રાઈવર્સની ગેંગ ઝડપાઈ. ડ્રાઈવરો હાઇડ્રો વાહનોની ડીઝલ ટેન્કરમાં ટોટી નાખી ડીઝલની ચોરી કરતા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીમે 400 લીટર ડીઝલ સાથે ડ્રાઈવર્સને ઝડપ્યા. ઉમરેઠના ભરોડા ગામે 2 પક્ષો વચ્ચે ધીંગાણું. સ્કૂલમાં બેન્ચ પર બેસવા મુદ્દે બોલાચાલી બાદ બબાલ. બંને પક્ષે મારામારીમાં 4 લોકોને ઇજાઓ પહોંચી. ખંભળોજ પોલીસે મામલો થાળે પાડ્યો. અમરેલીમાં ચોરીનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો. સોનાની ખરીદી કરવા આવેલા શખ્સોએ જ્વેલર્સ શોપમાંથી ચોરીને અંજામ આપ્યો. સોના ચાંદીના દાગીના સહિત 3.26 લાખની ચોરી કરી. બોડેલીમાં નકલી કચેરી કૌભાંડ મુદ્દે એસપીનું નિવેદન. કહ્યું બોડેલી નકલી કચેરી દ્વારા 21.15 કરોડનું કૌભાંડ. અગાઉ 4.15 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરાઈ. દ્વારકાના ભાણવડમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયો. 5 હાઈપ્રોફાઇલ મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ. 32 હજારના મુદ્દામાલ સાથે પોલીસે 5 મહિલાઓને ઝડપી પાડી. અરવલ્લીના મહુડી ગ્રામ પંચાયતના તાળા તૂટ્યા. પંચાયત પરિસરમાંથી તાળું મળ્યું. તસ્કરોએ પંચાયતની તિજોરીના લોક તોડ્યા. ચોરોને કંઈ ન મળતા ચોરીનો અંજામ નિષ્ફળ ગયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગોલ્ડ લોન કૌભાંડ મુદ્દે તપાસ તેજ. પોલીસે કોડીનારના અજય બારીયા નામના યુવકની ધરપકડ કરી. એક્સિસ બેંકના 3 કર્મચારીઓએ કરોડોનો ચૂનો લગાવ્યો હતો. એક્સિસ બેંકના 3 કર્મચારીઓ હાલ જેલ હવાલે. તો જામનગરમાં એસપીના નામે ફેક ફેસબુક એકાઉન્ટથી પૈસાની માંગણી કરાઈ. એસપીએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી. જામનગર સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરાઈ. જૂનાગઢમાં બેંકના કર્મચારી દ્વારા 83 લાખની ઠગાઈ. ગ્રાહકોના પૈસા બેંકમાં જમા ન કરી ઉચાપત કરી. 1 થી વધારે ગ્રાહકો સાથે છેતરપિંડી કરાઈ. પોલીસે આરોપીની અટકાયત કરી. સુરતમાં એમડી ડ્રગ્સ કાંડમાં વધુ એક ઝડપાયો. ડ્રગ પેડલર ફારૂક ઉર્ફે અવલીની ધરપકડ. અગાઉ સંતોષ ઉર્ફે લક્કી શંભુપ્રસાદ પટેલ ઝડપાયો હતો. પેડલર સંતોષ 8.19 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયો હતો. રાંદેર ટાઉન ડ્રગ્સ પેડલર્સનું હબ બન્યું છે. સુસવાટા ભર્યા પવનથી રાજ્યમાં ઠંડી વધી. નલિયા અને કંડલામાં તાપમાન 12 ડિગ્રી નોંધાયું તો ડીસામાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ઠંડી વધતા અમદાવાદ અને અમરેલીમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયું તો ભુજમાં 15 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન, જ્યારે કેશોદ અને વડોદરામાં તાપમાન 15 ડિગ્રી. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી.
બનાસકાંઠાના દાતા, અંબાજી, ડીસા, પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં બરફ જામ્યો. ઘરની બહાર ટાંકીમાંથી પડતું પાણી થીજ્યું. અલ્મોડામાં -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો દહેરાદૂનમાં 5.1 ડિગ્રી તાપમાન. જમ્મુમાં 5.7 ડિગ્રી તાપમાન. લદ્દાખ અને લાહોલ સ્પીતિમાં -15-20 ડિગ્રી તાપમાન. રસ્તા પર બરફ જામતા મનાલી કાઝા હાઇવે પર કાર ફસાઈ. કુંજમ, બારાલાયા, રોહતાંગ પાસ બંધ કરવામાં આવ્યા. દિલ્હીમાં 7 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો પહોંચ્યો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું, તો કેટલાક વિસ્તારોમાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું. પહાડો પર બરફ વર્ષાથી ઠંડી વધી. દિલ્હીમાં હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક. રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસમાં તાપમાન. સતત ત્રીજા દિવસે -1 ડિગ્રી તાપમાન નોંધાયું. આબુમાં ઘાસ, ફૂલ, પત્તીઓ પર બરફ જામ્યો. ગાડીઓના વિન્ડશીલ્ડ પર જામી બરફની પરતો. માઉન્ટ આબુમાં વધતી ઠંડીને મળવા સહેલાણીઓ ઉમટ્યા. સીકરના ફતેપુરમાં 1.6 ડિગ્રી તાપમાન, તો ચુરુમાં 4.8 ડિગ્રી, સીકરમાં 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે જયપુરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. તમિલનાડુમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી. અતિભારે વરસાદના કારણે 10 લોકોના મોત થયા, તો 7,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. 85,000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું. દક્ષિણ તમિલનાડુમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઝ મેદાને ઉતરી. સશસ્ત્ર દળ, NDRF, IAF સહિતની એજન્સીઓ કાર્યરત કરાઈ. જંગી રાહત અભિયાન હાથ ધરાયું. તમિલનાડુના વિરુધુનગર, તિરુવેલવેલી અને તુતુકોડીમાં વરસાદની સૌથી વધુ અસર. તેકાસી અને કન્યાકુમારીમાં પણ પૂરની સ્થિતિ. ભારતીય સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેકને એરલિફ્ટ કર્યા. તિરુનેલવેલી સ્ટેશનથી ચાલતી ટ્રેન પાણીમાં ફસાઈ. તમિલનાડુના થુથુકુડીના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. છેલ્લા 3 દિવસથી આ પ્રદેશમાં ભારે વરસાદ, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તા પાણી જ પાણી. તમિલનાડુના થુથુકુડીમાં વરસાદે ભારે કહેર મચાવ્યો. ભારે વરસાદના કારણે થુથુકુડીના ઘણા ભાગોમાં પાણી ભરાયા હોવાથી સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું. તમિલનાડુના તિરુનેલવેલીમાં ભારે વરસાદ વિનાશ સર્જ્યો. બાદમાં બચાવ કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સામે લારી ગલ્લા હટાવવાનો મુદ્દો. યુનિવર્સિટીએ દબાણવાળી જગ્યાએ બાઉન્સર્સ મૂક્યા. વૃક્ષારોપણ બાદ ફેસિંગ તાર લગાવી જગ્યા જપ્ત કરી. લારી ગલ્લા ધારકો ફરી દબાણ ન કરે તે માટે મૂક્યા બાઉન્સર્સ. મોદી ઉપરાષ્ટ્રપતિ ધનખડે સાથે કરી વાત. સંસદ પરિસરમાં મિમિક્રી મુદ્દે ટેલિફોનિક વાત કરી. મજાક ઉડાવવા અંગે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું, હું પણ 20 વર્ષથી અપમાન સહન કરું છું. પાલનપુરના ગઢ નજીક કેનાલનું નાળું તૂટ્યું. કેનાલમાંથી પાણી છોડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. પાણી છોડાતા 65 લાખના ખર્ચે બનેલું નાળું તૂટ્યું. નાળું તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું. પાલનપુરના ગઢ નજીક કેનાલનું નાળું તૂટ્યું. કેનાલમાંથી પાણી છોડાતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. પાણી છોડાતા 65 લાખના ખર્ચે બનેલું નાળું તૂટ્યું. નાળું તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું.